साइक्लोन बिपरजोयनी असर कच्छ पंथकमां भयावह रीते वर्ताई रही छे, कारण के जे प्रमाणे हजी पण अति भारे पवन फूंकाई रह्यो छे अने वरसाद तो ज्यां रोकावानुं नाम नथी लेतो। पवननी गति केटली छे तेना परथी अंदाज आवी शके छे। आप जोई शको छो पुलिसना जे बेरिकेड लगावेला हता, सामनी तरफनो जे मार्ग छे ते कंडला पोर्ट तरफ जतो मार्ग छे। ગઈકાલ સુધી જ્યારે સી 24 કલાકની ટીમ અહીંયા ઉપસ્થિત હતી તો તેવા સમયે આપ જોઈ શકો છો સામે કે જે હાલ દરિયો દેખાઈ રહ્યો છે, જાણે કે તે એક ખુલ્લું મેદાન હતું અને મર્યાદિત માત્રામાં ત્યાં પાણી હતું, પરંતુ હાલના તબક્કે જે પ્રમાણે બંદર તરફથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે અને ખૂબ જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે આસપાસનો સમગ્ર જે પંથક છે તે પાણી પાણી થઈ ગયો છે। દૂર દૂર સુધી આપ નજર કરી શકો, ગઈકાલ સુધી જ્યાં જમીન જોવાતી હતી તે અતિ ભારે વરસાદના કારણે પાણી પાણી થઈ ગઈ છે અને હાલ માર્ગ ઉપર આપ જોઈ શકો છો વરસાદની અને પવનની જે તીવ્રતા છે, સામેની તરફ જે ધજાઓ ફરકી રહી છે તે બાદ હાલ પવનની જે ગતિ છે તેના કારણે વરસાદ જે પ્રમાણે માર્ગ પરથી અહીંયાથી નીકળી રહ્યો છે, અંદાજ લગાવી શકાય છે કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે। વિસ્તાર જાણે કે એક તોફાન આવ્યું હોય તે પ્રમાણેની સ્થિતિ હાલમાં અહીંયા જોવા મળી રહી છે। પરિસ્થિતિ દરેક રીતે વધુ ગંભીર થઈ રહી છે અને ભલે સાયક્લોન આગળ વધી ગયું હોય પરંતુ તેની જે પાછોતરી અસર છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હવે ગુજરાતના લોકો અને ખાસ કરીને કચ્છના લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ પરિસ્થિતિ પૂર્ણ થાય અને તેનું જે જીવન છે તે રાબેતા મુજબ થાય। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ધર્મણ કાયદાવાલા ઝી મીડિયા કંડલા।